ફ્રેન્ડ્સ ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર બે અને આપણો સબ્જેક્ટ છે ઉદ્યોગ સાહસિકતા જેને આપણે એફઈ તરીકે ઓળખીએ છીએ તો એફઈનું જે પેપર નંબર બે છે એમાં આપણે આગળ વધશું આપણો જે સિલેબસ છે એમાંનો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ટૂંકમાં એનું નામ છે ઉદ્યોગ ગુજરાતમાં ઈડીપી ઇન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આમ તો આપણું જે અગાઉનું જે યુનિટ કે ચેપ્ટર જે હતું ટોપિક એમાં જ આમ તો આનો સમાવેશ થઈ જાય છે પણ આપણે અલગથી આને લેશું શું કામ તો કે આ પ્રશ્ન ફરજિયાત પરીક્ષામાં પૂછાય છે 100% બરાબર એટલે આને ખાસ તૈયાર કરજો આપણે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમની ઓલરેડી વાત આપણા અગાઉના વિડીયોઝમાં કરી ચૂક્યા છીએ કે ઉદ્યોગ સાહસિક બનવા માટે લાયક હોય એવી વ્યક્તિને તાલીમ આપી અને એનામાં રહેલા જે ગુણો છે એને જગાડવા એની ક્ષમતાઓ વિકસાવવી એની કુશળતાઓ વિકસાવવી એને આપણે કહીએ છીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ આ એક પ્રકારનો તાલીમ કાર્યક્રમ છે કે જેમાં એવી વ્યક્તિને પસંદ કરવામાં આવે છે કે જે વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બનવા માટે લાયક છે એવી વ્યક્તિને પસંદ કરી એને જુદા જુદા પ્રકારની તાલીમ આપી અને એનામાં જે ઉદ્યોગ સાહસિક બનવાની જે કુશળતા છે ક્ષમતા છે એને વિકસાવવામાં આવે છે અને પછી એને એકમ સ્થાપવા માટે એને મોટિવેટ કરવામાં આવે છે સહાય પણ કરવામાં આવે છે તો ઉદ્યોગ સાહસિકતાનો દેશની અંદર પ્રસાર થાય ઉદ્યોગ સાહસિકોનો પુરવઠો વધે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને જે ઉદ્યોગ સાહસિકતા વિકસાવે છે હવે એ શૃંખલામાં આપણે આગળ વધીએ અને વાત કરશું કે ગુજરાતની અંદર આ એક્ટિવિટી કેવા પ્રકારની છે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ચર્ચો એ શોર્ટમાં ગુજરાતમાં ઈડીપી ચર્ચો ઈડીપી એટલે ઇન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફરી એકવાર બરાબર તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો એની પૂર્વભૂમિકા જે છે એમાં આપણે સૌથી પહેલાં એ વાત કરશું કે આની શરૂઆત ક્યારથી થઈ તો કે એની શરૂઆત થઈ છે 1/4/1970 અમદાવાદમાં સૌથી પહેલો જેને કહેવાય છે કે જે ઇન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ અમદાવાદ ખાતે યોજવામાં આવેલો અને જેમાં 55 જેટલા તાલીમાર્થીઓને પસંદ કરી અને એને તાલીમ આપવામાં આવી એનામાં ઉદ્યોગ સાહસિકતા વિકસે ઉદ્યોગ સાહસિકતા અંગેની કુશળતા વિકસે માટેના પ્રયાસો કરવામાં આવ્યા બરાબર છે ત્યારબાદ 1979 બરાબર છે એમાં સીડીની સ્થાપના કરવામાં આવી સીડીનું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર ઇન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ એની સ્થાપના કરવામાં આવી અને આ સ્થાપના માટે થઈને આ બધી જે એજન્સીઓ છે એ બધી જવાબદાર હતી અથવા એના દ્વારા પ્રેરિત હતી જેમાં તમે કહી શકો GIIC બરાબર છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પછી GSFC ગુજરાત સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન પછી GIDC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને GSIC ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તો આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા પ્રેરિત એવું સીડી જે છે એ કાર્યરત છે અને વિવિધ પ્રકારના જેને કહી શકાય એવા એ તાલીમ કાર્યક્રમો યોજે છે તો ગુજરાતની અંદર આ એની પૂર્વ ભૂમિકા છે 1970 આવા કાર્યક્રમોની શરૂઆત થઈ છે બરાબર છે અને જે આજે તો બહુ વ્યાપ એનો વધારે છે આ તો સરકાર દ્વારા ઘણા બધા પગલાઓ લેવાય છે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે બરાબર પણ આ શરૂઆતના તબક્કાની જો વાત કરીએ તો 1970 આ રીતે સીઈડીની સ્થાપના થઈ સેન્ટર ફોર ઇન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ અને એના દ્વારા ઈડીપીનું આયોજન ઈડીપીઓ છે એ યોજવામાં આવ્યા બરાબર છે પ્લસ હમણાં આપણે વાત કરી પ્રમાણે કે જે સીડી છે એ કોના દ્વારા પ્રેરિત હતી તો કે આ જે 4 પ્રકારની જે સંસ્થાઓ બતાવી છે બરાબર છે એ 4 પ્રકારની સંસ્થાઓ કે એજન્સીઓ છે એના દ્વારા આ પ્રેરિત હતી બરાબર અને જે વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારના ઈડીપીઓનું આયોજન કરે છે અને એ રીતે ગુજરાતની અંદર ઉદ્યોગ સાહસિકતા વિકસે વધુને વધુ ઉદ્યોગ સાહસિકો બને એ માટે પ્રયાસો કરે છે તો આ એની પૂર્વભૂમિકા છે આપણે 1x1 બધી મુદ્દાઓ લેતા જશું બરાબર છે અલગ અલગ વિડીયોઝમાં આપણે બધા મુદ્દાઓ લેશું જેથી કરીને તમને તૈયારી કરવામાં પણ સરળતા રહે આપણે અહીંયા દરેક મુદ્દાઓના અલગ અલગ વિડીયો નાના નાના બનાવેલા છે જેથી કરીને તમે ઓછા સમયમાં
એક એક પ્રશ્ન છે એને તૈયાર કરી શકું. થેન્ક યુ.